વિદ્યાર્થી મિત્રો મજામાં. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રશ્ન ગતિના બીજા નિયમનું ગાણિતીય નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે ગતિના બીજા નિયમ વિશે અભ્યાસ કર્યો, જે શું હતું તો કે વેગમાનમાં થતા ફેરફારનો સમયદર બરાબર શું મળતું હતું આપણને, બળનું એટલે કે અસંતુલિત બાહ્ય બળનું મૂલ્ય આપે અને તેની દિશા કઈ હોય તો કે વેગમાનની દિશામાં હોય તેની વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે અહીંયા ધ્યાન, વેગમાન એટલે શું તો કે વેગમાનને પી વડે દર્શાવાય. વેગમાન એટલે દળ અને વેગના ગુણાકારને શું કહેવામાં આવે છે, વેગમાન કહે છે. તો અહીંયા તેના ગાણિતિક સ્વરૂપે આપણે સૂત્ર તારીએ એફનું, તો અહીંયા તો કે ધારો કે એમ દળ ધરાવતી વસ્તુને સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. એટલે કે કોઈ વસ્તુનું દળ કેટલું છે એમ આપેલું છે, તે વસ્તુનો પ્રારંભિક વેગ એટલે શરૂઆતનો વેગ કેટલો છે યુ. હવે આ વસ્તુ ટી સમય સુધી, એટલે સમય આપી દીધો, સમય કેટલો છે ટી સમય સુધી ગતિ કરે છે. અચળ પ્રવેગથી ગતિ કરાવવા માટે એફની અચળ હેઠળ એટલે કે એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો વસ્તુનો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન, હવે અહીંયા આપણે પહેલાં તો અંતિમ વેગ મેળવવો પડે વી. હવે પદાર્થનું દળ એમ હતું, તેનો પ્રારંભિક વેગ હતો યુ, અંતિમ વેગમાન વી અને સમય ટી, તેના ઉપર એફ શું લગાડવામાં આવે છે બળ. આપણને ખબર છે કે કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને જો તેના ઉપર બળ લગાડવામાં આવે તો તેના વેગમાનમાં ફેરફાર થાય. તો એના શરૂઆતનો વેગ યુ હતો અને છેલ્લો વેગ એટલે કે અંતિમ વેગ હતો વી. હવે અહીંયા દેન વેગમાનમાં થતો ફેરફાર, હવે આપણે કાલે ભણી જાય વેગમાન એટલે એમ ગુણ્યા વી. પ્રારંભિક વેગમાન પી બરાબર પી વન લઈ લે, પ્રારંભિક વેગમાન શું લઈ લેવી પી વન બરાબર શું થાય એમ યુ અને પી ટુ બરાબર એમ વી થાય. શું કીધું તો કે પ્રારંભિક એટલે શરૂઆતનું વેગમાન કઈ રીતે મળે, એમ ગુણ્યા શરૂઆતનો વેગ અને અંતિમ વેગમાન એટલે એમ ગુણ્યા અંતિમ વેગ મળી ગયું. હવે ન્યૂટનનો નિયમ શું હતો, વેગમાં થતો ફેરફારનો સમય દર, પહેલાં તો આપણે વેગમાં થતો ફેરફાર તો કે વેગમાનમાં થતો ફેરફાર બરાબર પી ટુ માઇનસ પી વન, વેગમાનમાં થતો ફેરફાર પી ટુ માઇનસ પી વન. આ શું છે તો કે ચલે શેની નિશાની છે, ના સમપ્રમાણમાં હોય એનું વંચાય ચલે. હવે અહીંયા દેન પી ટુ એટલે એમ વી માઇનસ એમ યુ, ચલે છે એમ કોમન કાઢ નાખો વી માઇનસ યુ. હવે અહીંયા દેન આ તો વેગમાનમાં થતો ફેરફાર, હવે મારે વેગમાનમાં થતા ફેરફારનો દર મેળવવો છે. નો સમય દર અથવા એનું કહેવાય બળ પણ કહેવાય. વેગમાનમાં થતા ફેરફારના સમય દરને શું કહેવાય બળ કહેવાય. તો અહીંયા આપણે વેગમાનમાં થતા ફેરફારના સમય દળને અહીંયા અને અહીંયા આપી દો એમ કોમન વી માઇનસ યુ. તો અહીંયા સમય દર એટલે છેદમાં શું આવશે સમય, તો અહીંયા ચલે છે ની નિશાની એમ, અહીંયા એમ વી માઇનસ યુના છેદમાં ટી. આ ચલે છે ને કાઢો તો કોઈ અચળાંક કે આવે, તો કે બરાબર એમ યુ માઇનસ વી માઇનસ યુ આવે, અહીંયા વી માઇનસ યુ છેદમાં ટી. તો આને શું કહેવાય બળ એફ પણ કહી શકાય. તો અહીંયા જુઓ તો એફ બરાબર કે એમ વી માઇનસ યુના છેદમાં
ટી હવે આપણને ખબર છે એ બરાબર શું થાય વી માઇનસ યુના છેદમાં ટી, તો આને એવું લખાય આ કે આ એમ અને એની બરાબર શું લખી શકાય તો કે આનું કહેવાય પ્રવેગ કહેવાય, એનું શું કહેવાય એ, તો એફ બરાબર કે એમ એ. હવે અહીંયા ધેન કે શું હતો તો અહીંયા એ બરાબર શું મળે જો વી માઇનસ યુ જે પ્રવેગ છે જે વેગમાં થતા ફેરફારનો દર છે, કે એ સપ્રમાણતા અચળાંક છે, દળ અને પ્રવેગનો એસા એકમ, દળનો એસા એકમ આપણને ખબર છે કિલોગ્રામ, પ્રવેગનો એસા એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, તો એ બંને ભેગા થાય ત્યારે બળનો એકમ બને. બળનો એકમ શું બને? આપણે બળનો એકમ એવો પસંદ કરીશું કે જેથી અચળાંક કેનું મૂલ્ય એક થાય. હવે અહીંયા ધ્યાન, મને અહીંયા જે આ કે મળે છે એનું મૂલ્ય મારે એક કરવું છે, તો એનું મૂલ્ય એક ક્યારે થાય? તો આ માટે એક એકમ બળને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આનું મૂલ્ય એક કરવું તો આ બધું એક લઈ લેવું પડે. તો શું કીધું? જો એક કિલોગ્રામની વસ્તુને એક મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે બળની જરૂર કેટલી પડે? એક એકમ પડે. એક કિલોગ્રામ દળના વસ્તુને એક મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરવા એક એકમ બળ લગાડવું પડે. તો આનું મૂલ્ય એક, આનું મૂલ્ય એક, આનું મૂલ્ય એક, તો કેનું મૂલ્ય કેટલું મળી જાય? એક. શું કીધું? એક કિલોગ્રામ વસ્તુને એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન કરવા માટે એક એકમ બળ લગાડવું પડે. તેથી હું થઈ જુઓ આ બધાની મૂલ્ય એક એક મૂકી દો. અહીંયા એક એકમ, આ કે એમ નામ એક કેજી અને એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા કેનું મૂલ્ય કેટલું મળી જવું? તો કે બરાબર આપણને મળી જાય એક. આનું સાદુરૂપ આપો તો કેની કિંમત કેટલી મળી જાય? એક મળી જાય છે. આમ કેની કિંમત એક અહીંયા મૂકી દો. આ સમીકરણ નંબર એક આપો, એકની અંદર કે બરાબર કેટલા મૂકી દેવી? એક. તો એફ બરાબર એમ એ. તો અહીંયા આપણને ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી એફ બરાબર એમ એ, તો આ સૂત્ર યાદ કરીએ રાખવાનું શોર્ટકટ, ફાધર બરાબર મધર, ફાધર બરાબર મધર, એફ બરાબર મા, એફ બરાબર મા, હું યાદ રાખવાનું એફ બરાબર માં, અથવા તો ઇંગ્લિશમાં ફાધર બરાબર મધર, તો હું યાદ રાખવાનું એફ બરાબર માં, એમ એ એટલે માં, યાદ રાખવાની ટૂંકી રીત છે. એવું લખવાનું નથી ફાધર બરાબર મધર, તો શોર્ટકટ રીતે યાદ રાખવાની એક સૂચના છે. એનો બળનો એકમ, હવે અહીંયા ધ્યાન, બળનો એકમ આ શેમાં હોય? કિલોગ્રામમાં. આ શેમાં હોય? પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આને શું હતું? કે જી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આમ લખો, અથવા કે જી એમ સેકન્ડ માથે બે એકમ, અથવા તો ન્યૂટન ત્રીજો એકમ કયો થઈ જાય? આ બે એક જ છે ને એક. તો જો હું કીધું નો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો ન્યૂટન છે, જેની સંજ્ઞા એન છે. ન્યૂટનને દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય? કેપિટલ એન. ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળના માપની પદ્ધતિ આપે છે, જે તેના દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. તો કે આ નિયમ, બીજો નિયમ શું આપે છે? તો કે બળનું મૂલ્ય એટલે કે પદાર્થ પર લાગતા બળનું માપ આપે છે, અને જે દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. દ્રવ્યમાન એટલે દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. આગળ જોઈએ બીજા નિયમ, ગતિના બીજા નિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં વારંવાર જોવા મળે છે. શું તમે નોંધ્યું છે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ લઈ જાય છે? હવે અંદર આપણે ઘણી વખત ક્રિકેટ જોઈએ છે, અને જોયતી વખતે આપણને ખબર છે કે જ્યારે તે કેચ કરે પછી તે દડાને પાછળની તરફ લઈ જાય છે, તેને ન્યૂટનના ગતિના બીજા નિયમનું પાલન કર્યું. હવે કેવી રીતે ન્યૂટનના ગતિના બીજા નિયમનું પાલન કરે છે તે સમજીએ. હવે અહીંયા ધ્યાન,
તે શું થશે? તો કે દડાની સ્પીડને ધીમે ધીમે શું કરશે? ઓછી કરશે, જેથી શું થશે? દડા દ્વારા હાથ ઉપર લાગતો બળનું મૂલ્ય ઓછું થઈ જશે. એટલે કે દડાનો આઘાત, બળનો ઝાટકો, જેને આપણે આઘાત કહીએ, તે ઘટાડે છે. હવે અહીંયા આપણે એ જોઈએ કે એના દડાને અહીંયા પકડ્યો હોત, આમ નામ સ્થિર રાખ્યો તો સમય શું થાય? ઓછો. દડાને અહીંયાથી આમ લઈ જાય એટલે સમયમાં શું થયો? વધારો થયો. હવે અહીંયા દેખ આ સૂત્ર જુઓ તો એફ બરાબર, તો જો સમય ક્યાં છે? છેદમાં. જો સમયનું મૂલ્ય વધે, અહીંયા આપણે જો સમયનું મૂલ્ય વધે એટલે કે છેદમાં કોઈ પણ રકમમાં વધારો થાય તો એફના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. શું થાય? એફના મૂલ્યમાં શું થાય? ઘટાડો. કારણ કે દડાને પકડી નીચે લઈ જાય છે એટલે શું થાય? સમય લાગશે ને, ભલે થોડીક સેકન્ડ લાગે, શું થઈ ગયું? ટી વધશે તો એફ ઘટશે. સૂત્ર પણ કારણ કે છેદમાં વ્યસ્ત પ્રમાણમાં છે, કેવા છે? એફના વ્યસ્ત પ્રમાણમાં સમય છે. તો અહીંયા શું થઈ જઈએ? ટીનું મૂલ્ય જેમ વધશે એમ એફનું મૂલ્ય ઘટશે. ટી ઘટે તો એફ વધે, શું યાદ રાખવાનું? એફને અને ટીને શું સંબંધ? ટી વધે તો એફ ઘટે અને ટી ઘટે તો એફ વધે. આવું એક આપણે યાદ રાખજું, કારણ કે સૂત્ર ઉપરથી જોઈ શકાય છે. જો તો તેમાં એવું જ કીધું છે, આમ કરવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી દે છે, તેથી દડાના પ્રવેગમાં ઘટાડો થાય છે અને તેને પરિણામે ખૂબ જ ઝડપથી ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત ઘટાડી શકાય છે. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો ઝડપી વેગ ખૂબ જ ટૂંકા સમયમાં શૂન્ય થઈ જાય. આથી દડાના વેગમાં થતો ફેરફારનો દર ઘણો મોટો થશે અને કેચ પકડવાના માટે વધારે બળ લગાડવું પડશે, જેના પરિણામે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની શક્યતા છે. શું થશે? તો કે જો તે અચાનક દડાને ઊભો રાખે તો શું થાય? તો કે વેગમાં તરત ઘટાડો થઈ જાય, અને તરત ઘટાડો થઈ જાય તો તેને બળ વધુ લગાડવું પડે. ક્યારેક એવું બની શકે કે ક્યાંચ એ હું લેવા, તો કે જો એ આમના માથે રાખે તો તે જે દડો અથડાય અને એવું બની શકે કે તે પાછો જાય. ઘણી વખત અમે જોઈશ ક્રિકેટની અંદર ક્યાંચ પડવાનું કારણ શું છે? તે હાથ પાછો ન ખેંચે, જેના કારણે શું થાય? દડો હાથ ઉપર વધુ બળ લગાડે અને શું થઈ શકે? તો કે પાછો જતો રહે. તમે ઘણી વખત જોયું છે કે ઘણા ખેલાડીને ઈજા પણ થાય છે. ઈજા થવાનું મુખ્ય કારણ તો કે આંગળી ઉપર દડો આવ્યો એટલે થઈ શકે, પરંતુ જો તે આ રીતે કેચ પકડે જેના કારણે હથેળીમાં ઈજા થઈ શકે નહીં, એટલે કે દડાનો આઘાત ઓછો થઈ શકે. આવું ને આવું આપણે ઘણી વખત ઊંચી કૂદના મેદાનમાં જોયું છે. તો કે ઊંચી કૂદના મેદાનમાં કેવું હોય છે? તો કે તમે રમત જોયો હોય તો નીચે ગાદલા લગાડેલા હોય છે, જેના કારણે જે ખેલાડી ઉપરથી કૂદકો મારે તેનો વેગ શૂન્ય થવા માટે સમય લાગે. કારણ કે ગાડલું નીચે બેસશે તો શું થશે? વેગમાં તરત ફેરફાર થશે નહીં, અથવા તો રેતી હશે તો રેતીમાં તે બેસી જાય. પછી તો કે કરાટેની કિક મારે ત્યારે સમય ટૂંકો લાગે છે. કોઈ કરાટેનો ખેલાડી બરફની પાટને તોડવાનો પ્રયત્ન કરે, આપણને ખબર છે સમય જેમ વધારે લાગે તેમ બળ કેવું લાગે? ઓછું. કરાટેમાં ધીમે ધીમે મારે તો બળ કેવું લાગે? ઓછું. તો કરાટેનો ખેલાડી શું કરે છે? તો કે એ ન્યૂટનના ગીતના બીજા નિયમનું પાલન કરે છે. કઈ રીતે? તો કે જોરથી કિક એટલે ટૂંકા સમયમાં કિક મારે, જો સમય એને ઘટાડ્યો તો બળ કેવું લાગે? વધારે. એટલે શું થશે? તો કે બરફની પાઇટ ઉપર વધારે બળ લાગશે તો તૂટી જશે. તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમનું પાલન પણ અહીંયા થઈ રહ્યું છે. તો ઘણી જગ્યાએ વ્યવહારુ જીવનમાં આપણે એનું પાલન કરતા હોઈએ છીએ. જો ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ ગાડલા પાથરી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે, આવું ખેલાડીના છલાંગ લગાવ્યા બાદ નીચે પડવા માટે લાગતા સમયને વધારવા માટે કરવામાં આવે છે, જે વેગમાનમાં થતા ફેરફારનો દર અને પરિણામી બળ ઘટાડે છે. વિચારવાનો પ્રયત્ન કરો કે કરાટેનો ખેલાડી એક જ ફટકામાં બરફની પાટને કેવી રીતે તોડી પાડે છે. તો હું કીધું તો કે ખેલાડી રહ્યો એ કેવી રીતે? તો કે બરફની આપણે જોયું ટીનું મૂલ્ય ઘટી જશે તો એફમાં વધશે, અને એફ વધવાના કારણે બરફની પાઇટમાં શું થશે? તૂટી જાય
છે. હવે અહીંયા જોઈએ ગતિના બીજા નિયમના ગાણિતિક સૂત્રના ઉપયોગ દ્વારા ગતિના પ્રથમ નિયમને ગાણિતિક સ્વરૂપે મેળવી શકાય છે. સમીકરણ કયું? તો કે સમીકરણ 9.2 અહીંયા છે, તો અહીંયા આપણે જોઈએ એફ બરાબર આપણને મળ્યું એમ એ, તો અહીંયા એફ બરાબર થશે એમ, અહીંયા કાઉસમાં શું આવશે, એની જગ્યાએ વી માઇનસ યુના છેદમાં ટી. એફ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી. હવે અહીંયા ધ્યાન, ગણિત શું પહેલો નિયમ કહેતો હતો, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર, અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે પદાર્થ, એવું આપણે કીધું હતું. હવે તો અહીંયા આપણે જોઈએ, તો આને અહીંયા લઈ લો એફ ટી બરાબર એમ વી માઇનસ એમ યુ, એમનો અંદર ગુણાકાર કરી દીધો. આપણે પદાર્થ ઉપર બળ લગાડવી નહીં એટલે એફનું મૂલ્ય શું થઈ જાય, ઝીરો. તો આ ઝીરો થઈ ગયું, એમ વી માઇનસ એમ યુ, અને એને કોઈ લઈ લો એમ યુ બરાબર એમ વી, આ એમ એમ ઉડી જા, યુ બરાબર વી. તો આ શું દર્શાવે, યુ બરાબર વી એટલે તેનો પ્રારંભિક અને અંતિમ વેગ સમાન છે, થાય ને. યુ બરાબર વી ક્યારે થાય, તો કે પદાર્થનો પ્રારંભિક અને અંતિમ વેગ કેવો છે, સમાન. ક્યારે સમાન થયો, આપણે એફ બરાબર શું લીધું, ઝીરો. એફ બરાબર ઝીરો એટલે પદાર્થ પર બળ લાગતું નથી, જ્યારે પદાર્થ પર બળ ન લાગે ત્યારે એફ યુ અને વીનું મૂલ્ય કેવું મળે, સમાન, જે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમની પણ ગાણિતિક સ્વરૂપે આપે છે. હવે અહીંયા જો આપણને કીધું છે, એટલે કે જ્યારે એફ બરાબર ઝીરો હોય ત્યારે કોઈ પણ સમય ટી માટે વી બરાબર યુ અથવા તો યુ બરાબર વી, એનો અર્થ એ થયો કે વસ્તુ સમાન વેગ યુથી સમગ્ર સમય ટી દરમિયાન ગતિ ચાલુ રાખશે. જો યુ શૂન્ય હોય તો વી પણ શૂન્ય થશે, એટલે કે વસ્તુ સ્થિર હશે. જો યુનું મૂલ્ય થોડુંક 10 હોય તો વીનું મૂલ્ય 10 જ રહેશે, બળ ગમે ત્યાં સુધી લગાડવામાં આવે, એટલે કે એફ બરાબર ઝીરો હોય તો. અને જો યુ શૂન્ય હશે તો વી પણ શૂન્ય હશે, એટલે વસ્તુ કેવી હશે, સ્થિર હશે. એટલે આની ઉપરથી આપણે એવું સમજી શકીએ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમની આ ગાણિતિક સ્વરૂપ મળી શકે છે. શેના આધારે, બીજા નિયમના આધારે. તમને એમ કે ન્યૂટનના ગતિના બીજા નિયમને ગાણિતિક, બીજા નિયમના આધારે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની ગાણિતિક સમજૂતી આપો, અહીંયાથી એટલો ગણવાનો, અહીંયા હું લઈ લેવાનું એફ બરાબર ઝીરો લઈ લેવાનું, આટલી સાબિતી આપવાની, અને નીચે જેટલું મેં અત્યારે વાંચ્યું એટલું લખી નાખો. આગળના વિડીયોમાં આપણે દાખલા વિશે અભ્યાસ કરીશું.